નમસ્તે બાળકો, ધોરણ બે વિષય ગણિત ગમ્મત અને એનો વિષયાંક છે જૂથમાં ગણું. તો સૌ પ્રથમ ક્રમિક સંખ્યા જુઓ છે. આપણે ક્રમિક એટલે આપણે ક્રમમાં આડી ઉડી હોય ને આપણે ક્રમમાં ગોઠવવાની છે એને આપણે કહેવાય ક્રમિક સંખ્યા. ક્રમમાં ટૂંકમાં ગોઠવવાની આડી ઉડી હોય. તો ચલો આમાં ક્રમિક સંખ્યામાં જો પેલા શું છે ચોકડે તમને 43 પછી એના પછી આપણે બે ચોકડા 44 પણ અહીંયા શું છે ચોકડે સાથે 47 પછી ચોકડે પાછળ 45 બે ચોકડા 44 ચોકડે છે 46 એટલે આ આડી ઉડી સંખ્યા આપેલી છે એને આપણે ક્રમમાં ગોઠવવાની છે. તો અહીંયા છે ટોપિક કે ક્રમિક સંખ્યાને ક્રમમાં ગોઠવો એટલે ચોકડે એટલે 41 ની લાઈનની જ આ બધી સંખ્યા છે પણ આડી ઉડી છે એને આપણે ક્રમમાં ગોઠવવાની છે. તો જો પેલા શું છે ચોકડે તમને 43 તો આપણે અહીંયા 43 છે એટલે 43 જ લખવાના છે. તો ચોકડે તમને 43 તો શું આવે બે ચોકડા 44 પણ અહીંયા ઉપર શું છે ચોકડે સાથે 47 છે તો આપણે શું લખવાનું આવે અહીંયા બે ચોકડા 44 પછી ચોકડે પાછળ 45 પછી ચોકડે છોડે 46 અને ચોકડે સાથે 47 થઈ ગઈ. ક્રમમાં ક્રમિક સંખ્યા કીધી છે આપણે ક્રમિક સંખ્યાને ક્રમમાં ગોઠવવાની છે. થઈ ગઈ. હવે પેલા શું અહીંયા 43 પછી 47 45 44 ને 46 કેવી રીતે આપેલી છે એને આપણે ક્રમમાં ગોઠવી આડી ઓડી હતી એને આપણે ક્રમમાં ગોઠવી. જો 43 પછી બે ચોકડા 44 ચોકડે પાછળ 45 ચોકડે છોકડે 46 ને ચોકડે સાથે 47. હવે તમને એકડે 31 ની લાઈન ની બધી સંખ્યા આપી છે પણ એમાં શું છે આડી ઓડી આવી છે એને આપણે શેમાં ગોઠવવાની ક્રમમાં. તો ચલો સૌથી પહેલા શું આવશે તમને જોડે 34 એના પછી તમને પાંચડે 35 એના પછી તમને છોડે 36 એના પછી તમને સાતડે 37 એના પછી તમને આઠડે 38 થઈ ગયું. હવે અહીંયા શું છે 11 ની લાઈન ની બધી સંખ્યા છે તો ઈ આડી અવળી આપેલી છે એને આપણે શું કરવાનું છે ક્રમમાં ગોઠવવાની છે. તો જો એકડે સાતડે 17 પછી એકડે આઠડે 18 એકડે નવડે 19 બગડે નીડે 20 અને બગડે એકડે 21 થઈ ગયું. તો જો અહીંયા આપણે ક્રમમાં ગોઠવીએ એટલે 43 44 45 46 ને 47 એના પછી તગડે જોડે 34 તગડે પાછળે 35 તગડે છોડે 36 તગડે સાતડે 37 તગડે આઠડે 38 હવે એના પછી એકડે સાતડે 17 એકડે આઠડે 18 એકડે નવડે 19 બગડે મીડે 20 ને બગડે એકડે 21 લાઈન ટુ લાઈન થઈ ગઈ ક્રમિક સંખ્યા. હવે એનો બીજો ટોપિક છે કે મળતા ગણો અને સંખ્યા લખો. ઉપર શું કીધું છે મળતા એટલે આ બધા મળતા ગણવાના અને ચોરસ જે ખાનું છે એમાં આપણે જે મળતા હોય એની સંખ્યા નીચે લખવાની છે. તો ચલો ગણો 1 2 3 4 5 6 અને 7 અહીંયા શું લખવાનું 7. હવે બીજી લાઈન ગણો 1 2 3 4 5 6 7 અને 8 ઠીક છે 8. હવે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એકડે લઈએ 10 થઈ ગયું. શું કીધું તું મણકા ગણો અને સંખ્યા લખો તો આપણે આ બધા મણકા ગણ્યા ચોરસ ખાના એની જે સાચી સંખ્યા હતી આપણે લખેલી છે. હવે આ બધું જોઈએ. હવે અહીંયા એવું છે અહીંયા લખવાનું ચોરસ ખાના જો 1 2 3 4 5 6 7 8 અને 9 હવે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 શું છે ગણતા ગણો અને સંખ્યા લખો ઈ સૂચના ઈ પ્રમાણે આપણે અહીંયા કામ કર્યું કે ગણતા ગણ્યા અને જે આપણે સંખ્યા લખી સાચી. હવે આ તમારે ક્રમિક સંખ્યા ને ક્રમમાં ગોઠવવાની અને મણકા ગણો અને સંખ્યા લખો ઈ તમારું આજનું હોમવર્ક છે. જો એટલે ફરીવાર તમે સમજી લો કે આડી અવળી સંખ્યા આપેલી હોય એને આપણે ક્રમમાં ગોઠવવાની થાય એને આપણે ક્રમિક સંખ્યા કહીએ. જો અહીંયા આપણે એ રીતે
સંખ્યા છે વાલીઓની સંખ્યા એટલી હતી અને આપણે લાઈન ટુ લાઈન ક્રમમાં ગોઠવી પેલા જો 43 44 45 46 ને 47 કેવી રીતે અહીંયા 38 ની લાઈનમાં 34 35 36 37 ને 38 ઉપર આડું હોય તો એને આપણે ક્રમમાં ગોઠવવાનું ટૂંકમાં એને કહેવાય ક્રમસર અને આ બાજુ શું કર્યું આપણે મળતા ગયેલા નીચે ચોરસ ખાનામાં લખેલું છે અસ્તુ